મહાયુદ્ધનો આજ જે 9મો દિવસ છે ત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. તો કેન્દ્રીય મંત્રી વીકે સિંહ આ જાણકારી આપી છે. કીવથી આવી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. તો આ પહેલા પણ બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થઈ ચુક્યા છે. આપણે યુદ્ધનો આજ જે 9મો દિવસ છે ત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. તો ફરી વખત જણાવી દઈએ કે ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ આ જાણકારી આપી છે. તો કીવથી આવી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. તો આ પહેલા પણ બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થઈ ચુક્યા છે. ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ભારતીયોને સુરક્ષિત રહેવા રક્ષા મંત્રી એડવાઇઝરી જાહેર કરી છે. યુક્રેનમાં સ્થિતિ હજુ પણ મણસી શકે તેમ છે. खार्किव के अंदर एक दो बच्चों का नुकसान भी हुआ है. अभी आज मेरे ख्याल से खबर आई थी कि कीव के अंदर एक बच्चा जो आ रहा था उसके भी गोली लगी. वो वाकई उसको कीव ले गए फिर दोबारा रास्ते में से. ये लड़ाई के अंदर तो होगा और हम ये देख रहे हैं कि कम से कम नुकसान में हमारे ज़्यादा से ज़्यादा बच्चे निकल आए.